સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે ગતિકીય ઈએમએફ. ગતિકીય ઈએમએફ બરાબર. આ થિયરી સ્ટાર્ટ કરતા પહેલા દર વખતેની જેમ આપણે લાસ્ટ વિડીયોનું રિવિઝન કરીએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે લોકોએ લેન્જનો નિયમ છે ભાઈ એને જી સાથે આપણે કમ્પ્લીટ કર્યો હતો બરાબર. તો સૌથી પહેલા આપણે લોકોએ વાત કરી હતી કે ભાઈ લેન્જનો નિયમ શું કામ આવે છે. તો કે ભાઈ જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એની શોધ તો કોણે કરી ભાઈ, તો કે ફેરાડે કરી. પણ એ જે ઈએમએફ ગૂંચળામાં ઉત્પન્ન થયો એના લીધે જે એમાં પ્રવાહ પ્રેરિત થયો એ પ્રવાહ અથવા તો ઈએમએફની દિશા કેવી હશે એ કોણે શોધ્યું ભાઈ, તો કે જર્મન ભૌતિક શાસ્ત્રી લેન્જે બરાબર, લેન્જ નામના વૈજ્ઞાનિકે. તો લેન્જે જે પ્રયોગ કર્યો ભાઈ એની આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ આ ધારો કે કોઇલ છે અથવા તો ઉચળું છે બરાબર, એમાં આપણે એવું વિચાર લઈ બરાબર, 5 મિનિટ સાથે રિવિઝન કરતા પણ તમને આખું કલાકનું કામ છે યાદ આવી જશે બરાબર. કે ભાઈ આપણે એવું ફટાફટ વિચાર લઈ કે ભાઈ અહીંયા ઉત્તર ધ્રુવ છે તો સામે પણ પેલા આપણે શું વિચારવાનું કે ભાઈ દક્ષિણ ધ્રુવ બને છે. તો શું થાય ભાઈ કે અહીંયા દક્ષિણ ધ્રુવ બનતો હોય તો આપણને ખબર છે કે ખોટું છે, પણ દક્ષિણ ધ્રુવ બનતો હોય તો શું થાય ભાઈ, કારણ કે તમે એકવાર ધક્કો મારી અને મૂકી દો તો આનું દક્ષિણ ધ્રુવ શું કરશે, આ ચુંબકના ઉત્તર ધ્રુવને પોતાની તરફ ખેંચશે. પોતાની તરફ ખેંચે એટલે જેમ જેમ આ ચુંબક નજીક આવે એમ આપણે ફેરાડેના પ્રયોગમાં ભણી ગયા કે આ ગૂંચળા સાથે આ ચુંબકનું સંકળાતું ચુંબકીય ફ્લક્સ વધતું જાય અને જેમ જેમ ચુંબકીય ફ્લક્સ વધે એમ વધારે ઈએમએફ પ્રેરિત થાય અને જેમ જેમ વધારે ઈએમએફ પ્રેરિત થાય એમ આમાં વધારે ને વધારે તમને પ્રવાહ મળે અને આમાં વધારે ને વધારે પ્રવાહ મળે એ શું કરે વધારે ને વધારે સ્પીડથી પાછો ચુંબકને ખેંચે. તો તમે આને એકવાર ધક્કો મારો એ સિવાય તમે ચુંબક ઉપર કોઈ જાતનું કાર્ય તો કરતા નથી, તો આમાં ઉર્જા આવી ક્યાંથી, આ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થઈ જાય એને તમે અવરોધ સાથે જોડી દો તો આમાં શું થાય ભાઈ, જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય બરાબર. I²RT આપણું સૂત્ર જૂલનું, I²RT. તો ભાઈ આમાં આપણે કાંઈ કાર્ય તો કર્યું નથી તો આમાં એ ઉષ્મા પેદા ક્યાંથી થઈ, એનો મતલબ એ ઉર્જા સંરક્ષણ લાગુ પડતું નથી. મતલબ કે ભાઈ અહીંયા એનની સામે એસ ધ્રુવ બને છે એ આપણે ધાર્યું છે એ શું છે ભાઈ, ખોટું છે. હવે ધારો કે ભાઈ એસ નો બનતો હોય તો શું બનતો હોય ભાઈ, એન. હવે એન બને તો શું થાય જોવો નહીં, કે તમે આને નજીક લઈ આવવાની ટ્રાય કરો તો ગૂંચળાની અંદર ઉત્તર ધ્રુવ પેદા થતો હોય તો ઉત્તર ધ્રુવ શું કરશે, ચુંબકના ઉત્તર ધ્રુવને અપાકર્ષણ કરશે. અપાકર્ષણ કરે એટલે શું થશે ભાઈ, ચુંબકને તમારે આની નજીક લઈ આવવો છે તો તમારે કન્ટિન્યુઅસલી એને ધક્કો મારીને એના ઉપર કાર્ય કરવું પડશે. આના ઉપર તમે જે કાર્ય કરો છો એ શું થાય, આની અંદર જે ઉષ્મા પેદા થાય એમાં રૂપાંતર થાય. એનો મતલબ કે આ કિસ્સામાં શું થાય ભાઈ, તો કે ત્યાં ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડે છે બરાબર. એટલા માટે અહીંયા શું થાય ભાઈ, જે ધ્રુવ નજીક આવતો હશે એવો ધ્રુવ અહીંયા આને ઉત્પન્ન થશે. મતલબ એના ઉપરથી આપણે લેન્જે નિયમ સ્વરૂપ યાદ કરવો જોઈએ કે હંમેશા શું થશે ભાઈ, આમાં ઈએમએફ એવો જ ઉત્પન્ન થાય જે શું કરે ભાઈ, સામેવાળા ચુંબક છે એના ચુંબકીય ક્ષેત્ર અને એના વેગનો શું કરે, વિરોધ કરે. અમર જે આનું ચુંબકીય ક્ષેત્ર વધતું હોય તેને વધવા ન દે, ઘટતું હોય તો ઘટવા ન દે. સેમ આ ચુંબક છે નજીક આવતો હોય તો એને નજીક આવવા નહીં દે અને આ ચુંબક દૂર જતો હોય તો એને દૂર જવા નહીં દેશે બરાબર. જે પછી આપણે વાત કરી હતી અંજભાઈ કે આ ચુંબકને તમે હવે દૂર લઈ જાઓ સાંભળો, તો આમાં એવો કયો ધ્રુવ પેદા થાય કે જેથી એ શું કરે આની ગતિ અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો વિરોધ કરે. વિચારો જોઈએ તમે આને દૂર લઈ જાઓ તો આ શું કરશે ભાઈ, એને દૂર લઈ જવા નહીં દે, જે થાય એને ઊંધું કરવું એટલું યાદ રાખજો. તો આને તમે દૂર લઈ જાઓ તો આ એને દૂર લઈ જવા ક્યારે ન દે કયો જોઈ બરાબર, કે જ્યારે અહીંયા શું થાય એસ ધ્રુવ પેદા થાય. કેમ, તો કે આનો એસ ધ્રુવ જઈ શું કરે, એને પોતાની તરફ ખેંચે. બીજું કે આ દૂર જાય એટલે શું થાય ભાઈ, ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય. તો મેં શું કીધું, એ ઘટાડાનો શું કરશે, વિરોધ કરશે. તો ઘટાડાનો વિરોધ ક્યારે થાય, જ્યારે આ એને શું કરે પોતાની તરફ ખેંચે. તો સેમ આ કેસમાં તમારે શું કરવું હોય, એને દૂર લઈ જવું હોય તો આની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. કેમ, કારણ કે આ એવો ધ્રુવ પેદા કરશે કે જે શું કરશે આને પોતાની તરફ ખેંચે. તો તમારે એની વિરુદ્ધમાં કાર્ય કરી અને ચુંબકને શું કરવો પડે, જમણી બાજુ લઈ જવો પડે. આ આપણે શીખાતા. પછી બીજું આપણે એ વાત થઈ હતી શરૂઆતમાં કે ભાઈ એસ ધ્રુવનો મતલબ કે ભાઈ એમાં પ્રવાહ કેવો હશે, સમઘડી દિશામાં બરાબર છે. અને એન ધ્રુવનો મતલબ શું થશે, એમાં પ્રવાહ કેવો હશે ભાઈ, વિષમભરી દિશામાં. આ એ તમને કામ આવશે બરાબર. પછી આપણે એના ઉપરથી આવું જ આપણે બીજું વિધાન બરાબર છે યાદ રાખવા માટે બનાવ્યું યાદ છે ભાઈ, કે ઉત્પન્ન થનાર ઉત્પન્ન કરનારનો વિરોધ કરે. અહીંયા જે ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે ઈએમએફ ઉત્પન્ન થાય છે,
ઉત્પન્ન કરનારનો વિરોધ કરે છે, જેને એને ઉત્પન્ન કર્યું એની કેસેક દુ મારી બાજુમાં ન હો, બરાબર ને ભાઈ? આ રીતે તમે યાદ રાખશો તો ચાલશે. ચલો ભાઈ, તો આ રીતે આપણે શું કહ્યું, તો ભાઈ લેન્થનો નિયમ બનાવ્યો હતો. પછી મેં તમને એક્સ્ટ્રા જીનીટમાં એક શોર્ટકટ આપી હતી, બરાબર છે, કે જો ચુંબક નજીક આવે, શું યાદ રાખવાનું યાદ છે ને ભાઈ, ચુંબક નજીક આવે તો નજીકનો ધ્રુવ બને, દૂર જાય તો દૂરનો ધ્રુવ બને. આને તમે નજીક લઈ આવો તો નજીકનો ધ્રુવ કયો થાય? આ થાય આની નજીકનો ધ્રુવ, આની નજીકનો ધ્રુવ આ થાય, આમાં અહીં ધ્રુવ પેદા થશે. તમે એને દૂર લઈ જાઓ તો આની દૂરનો ધ્રુવ કયો થાય? આ થાય કે આ થાય? જોવો જોઈએ, એસ થાય, આમાં એસ ધ્રુવ પેદા થશે. સેમ હવે તમને ગમે માડાવડું પૂછવામાં આવે કે અહીંયા એસ છે, સમજાય ભાઈ, અહીંયા એન છે, તો મેં શોર્ટકટ હોય કે ભાઈ દૂર જાય તો દૂરનો ધ્રુવ પેદા થાય, આ જમણી બાજુ જાય તો આની દૂરનો ધ્રુવ કયો થાય? એન થાય, આમાં શું થાય? એન પેદા થાય. અને આ નજીક આવે, ખબર છે ભાઈ, નજીક આવે તો નજીકનો ધ્રુવ પેદા થાય, આની નજીકનો ધ્રુવ કયો થાય? એસ થાય, આમાં કયો ધ્રુવ પેદા થાય? એસ. આ રીતે તમે યાદ રાખી શકો છો. અને ઈ એન અને એસ ગુજરાતમાં તમે નક્કી કરી લો, પછી તમને કેટલું બધું અલગ અલગ જીનીટ આવડી જાય. તો કે ભાઈ એમાં પ્રવાહ કેવો પેદા થાય? એસ હોય તો સમઘળી, એન હોય તો વિષમ ઘળી. પછી એમાં આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય એ ખબર પડી જાય. પછી એમાં ચુંબકીય ક્ષેત્ર વધે કે ઘટે એ ખબર પડી જાય. પછી ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ આવે કે બહારની બાજુ, એ બધી આપણે વાત કરી હતી, બરાબર. ચલો હવે આપણે વાત કરી ગતિ ઈએમએફની. તો પેલા આની અંદર કેટલું કેટલું ભણવામાં આવે છે, કઈ રીતે પૂછાય છે, એ પેલા સમજી લેજો ભાઈ. ગતિ કે ઈએમએફની અંદર અલગ અલગ ત્રણ રીતે પ્રશ્ન પૂછાય, સાંભળજો. જેની નોટ પણ હું મોકલાવું છું, આપણે કન્ટિન્યુ બધું ભણશું, એમાં ત્રણે ત્રણ પ્રશ્ન અને એના સિવાયનું જીનીટ પણ એક્સ્ટ્રા આવી જશે. ગતિ કે ઈએમએફની અંદર પેલા તમારે સાદું સૂત્ર ગતિ કે ઈએમએફનું નોર્મલી મેથેમેટિકલી સાબિત કરવાનું. પછી તમારે લોરેન્સ બળ ઉપરથી, લોરેન્સ બળ તમે ચેપ્ટર 4 ની અંદર ભણશો, બરાબર. અહીંયા તમને ક્યાંય વાંધા જેવું નહીં આવે, ખાલી આપણે એનું સૂત્ર વાપરશું, જે ગમે ત્યારે તમે જોવાના જ છો, રેડી. તો એમ કહેશે, લોરેન્સ બળની મદદથી પણ ગતિકીય ઈએમએફ મેળવો. ત્રીજું એ રીતે પૂછાય કે આમાં ગતિકીય ઈએમએફ કઈ રીતે અથવા શું કામ ઉત્પન્ન થાય છે અને કેમ ઉત્પન્ન થાય છે, જે તમારી બુકમાંથી આપ્યું, તો આપણે એને પણ ડિસ્કસ કરશું, બરાબર છે. અને એ સિવાય ચોથું તમને એમ પણ પૂછે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો, બરાબર છે, તો એમાં ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય. અને પાંચમી વસ્તુ આપણે એક્સ્ટ્રામાં ભણશું કે આનું સૂત્ર છે એ અલગ રીતે સાબિત કરશું. અહીંયા આપણે આનું સૂત્ર એકને એક સૂત્ર અલગ અલગ ત્રણ રીતે સાબિત કરશું. તો તમને પ્રશ્ન થશે, ભાઈ ત્રણ રીતે એકને એક સૂત્ર સાબિત કરવાથી ફાયદો શું? તો પરીક્ષામાં પૂછાય તો આપણે ટેક્સ્ટ બુકનું જ લખવાનું છે, બરાબર. અલગ રીત તમે કરેલી હોય તો તમને એ પણ ખ્યાલ આવે કે ભાઈ આના સિવાય પણ ઘણા રસ્તા છે જેથી આ સૂત્ર સાબિત થાય. એ ડાયરેક્ટ કન્સેપ્ટ ક્યાં આવી જાય? તમને જીનીટમાં કામ આવી જાય. કે જીનીટની અંદર જે ગમે એ સૂત્રને તોડી મરોડીને ગમે ત્યાંથી પૂછે, તો તમારી પાસે બધા રસ્તા હોવા જોઈએ કે કઈ રીતે પ્રૂફ કરાય, સમજાય છે? એટલા માટે આપણે બધા રસ્તા સમજશું, ગતિ કે ઈએમએફ ના એકને એક સૂત્ર સાબિત કરવાના ત્રણ ચાર રસ્તા, રેડી. ચલો ભાઈ, તો નામ એવું કામ છે ગતિ કે ઈએમએફ, તો પેલા આપણે શું લખી ભાઈ એની વ્યાખ્યા, બરાબર છે, કે ગુચરાની તમારે જે લખવું હોય, બરાબર, કે તારની, ગુચરાની તારની કે સળિયાની ગતિના કારણે, ગતિના કારણે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં બરાબર એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં ગતિકીય ઈએમએફ ઉત્પન્ન થશે, રેડી છે. આ થઈ ગઈ વ્યાખ્યા ભાઈ. આ ફેરાડેના નિયમની વ્યાખ્યા જ આપણે લખી છે, ખાલી આમાં તમારે એક શબ્દ ઉમેરવાનો છે કે જો ગતિના કારણે એમાં ઈએમએફ શું થાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, અને જો એમાં ઈએમએફ ઉત્પન્ન થાય તો એને શું કહેવાય, ગતિકીય ઈએમએફ કહેવાય, બરાબર છે. હવે આની સાબિતી એકદમ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર, જોતા જાજો ભાઈ, બહુ મજા આવે એવું છે. ચલો અહીંયા આપણે એક તમારે આ રીતના એક શેપનો, જોતા જાજો ભાઈ, અને યુ શેપ કહી શકો તમે, બરાબર, યુ શેપનો એક તમારે આખો તાર બનાવવાનો છે, બરાબર, જેની અંદર, હા જોજો ભાઈ, અંદરની તરફ, બરાબર, આ ચોકડી સિમ્બોલ તેનો છે, ચોકડી સિમ્બોલ કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, એટલે કે આ બોર્ડ છે જો આવી રીતના, એને લંબ, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે અને બધાએ વચ્ચે અંતર સરખું છે, મતલબ આ ચુંબકીય ક્ષેત્ર કેવું છે, નિયમિત છે, બરાબર છે.
રેડી? તો અહીંયા આપણે પેલા સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈશું. હવે આ ચુંબકીય ક્ષેત્ર શું વાત થઈ, આપણે કેવું હશે? નિયમિત. આપણે લખી જ નાખી બી. હવે અહીંયા તમારે એક સળિયો છે એ મૂકવાનો છે, બરાબર? અથવા એક પાતળો તાર જો લખ્યું છે, લીધે જેને આપણે નામ આપી દઈશું, સાંભળજો, પી ક્યુ અહીંયા આર અને એસ, બરાબર છે? પી ક્યુ આર એસ સળિયો. હવે તમારે એ સળિયાને સાંભળજો, ડાબી બાજુ તમારે વી વેગથી, લખી દઉં એટલે મિસ્ટેક ન થાય, અગર વી વેગથી ગતિ કરાવવાનો છે. શું કામ ગતિ કરાવવાનો ભાઈ? તો આપણે કેટલા બધા લેક્ચર એ જ ભણી જઈ કે ભાઈ આને તમે ગતિ કરાવો તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. મેં તો તમને કેટલા બધા રસ્તા આપ્યા હતા, યાદ છે? ઈએમએફ ઉત્પન્ન કરવાના, કે ભાઈ કાં તમે સળિયાને ગતિ કરાવો. તમને એમ થાય સાહેબ મારે સળિયાને ગતિ નથી કરાવવો અને તોય ઈએમએફ ઉત્પન્ન કરવું હોય તો મારો ભાઈ તમારે ચુંબકીય ક્ષેત્ર શું કરવું પડે? બદલવું પડે. એ પણ મેં તમને શીખવાડ્યું હતું, બરાબર છે? અહીંયા આપણે શું કરીએ, ચુંબકીય ક્ષેત્ર કેવું છે ભાઈ? નિયમિત છે, અચળ છે, અને આ તારને આપણે ગતિ કરાવી. હવે તાર વી વેગથી ગતિ કરે તો અહીંયા શું થાય મારો ભાઈ? ઈએમએફ ઉત્પન્ન થાય કે ન થાય? કેમ? તો આની સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય. તો તમે સમજી ગયા તો અહીંયા વેગ વી ની વાત આવે છે, મતલબ આપણે જે ગતિ ઈએમએફ છે એમાં આપણે વેગ વી ને પણ સાંકળશું એવું સૂત્ર બનાવશું. અને નામ જ છે ગતિ ઈય, તો ગતિ એટલે કે શું થાય? વેગ. તો વેગ ની વાત તો કરવી જ પડે. બીજું, ધારો કે સળિયાની લંબાઈ શું છે ભાઈ? જોતા જાજો. ધારો કે સળિયાની લંબાઈ છે એલ, હવે ને ભાઈ તમને એલ લંબાઈનો સળિયો આપ્યો છે, રેડી? અને આ સળિયાનું અંતર છે એક્સ, દેખાય? અને અહીંયા એલ લંબાઈ હોય મારો ભાઈ તો આ શું થાય? એલ જ થાય સળિયાની લંબાઈ. હવે તમને ખબર છે વી વેગથી જેમ જેમ સળિયો આ બાજુ આવશે, દેખાય? એમ શું થશે ભાઈ? આ અંતર છે એ બદલતું જાય. અને અંતર બદલે એટલે જોવો જોઈએ પી ક્યુ આર એસ ક્ષેત્રફળ એ શું થાય? બદલતું જાય. જેમ જેમ સળિયો નજીક આવે ક્ષેત્રફળ શું થતું જાય? ઘટતું જાય. બીજું તમારે અવલોકન ખાસ કરવાનું છે, જે નેક્સ્ટ લેક્ચરમાં હજી હું આનું બીજું એક્સ્ટ્રા આખો લેક્ચર જે જીનિટ કરાવીશ એમાં તમને આ લાઈન બહુ કામ આવશે. કે તમે જોઈ શકો છો આ વેગ છે એ ચુંબકીય ક્ષેત્રની લંબ છે. જો ચુંબકીય ક્ષેત્ર આ રીતે અંદર તરફ છે, જો ભાઈ ચુંબકીય ક્ષેત્ર આ રીતે અંદર તરફ છે અને સળિયાનો વેગ આમ છે, મતલબ સળિયાને આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ખેંચી દઈએ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે ભાઈ? અંદર તરફ. અને તમે આ સળિયાને આમ ખેંચશો તો આ ક્ષેત્ર શું કરશે ભાઈ? એ બાજુને ખેંચવા દેશે નહીં, એનો વિરોધ કરશે. એટલે તમારે એના ઉપર શું કરવું પડે ભાઈ? કાર્ય કરવું પડે કે નહીં? એ કાર્ય કરો, બરાબર છે? એ શું થાય? એના ઉર્જામાં સંગ્રહિત થાય. અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ પણ લાગુ પડે. હવે આપણે શું કરીએ ભાઈ? પિક્ચર સ્ટાર્ટ કરી. જોવો જોઈએ જે દેખાય છે એને આપણે ફટાફટ લખી નાખશું ભાઈ. ને આમાં જે અમુક પોઈન્ટ હું એટલે લખી આપું છું, બાકી તો આ તમારે ફિગર તો એમને તમે જોઈને સમજાવી શકો છો, પણ અમુક પોઈન્ટ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે એમાં ભૂલ થઈ શકે, બરાબર? કે અહીં યુ આકારના તારને નિયમિત અને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. ચલો આ લાઈન મેં તમને પેસી રીતે જ લખાઈ ગઈ, બરાબર? કે ભાઈ મારે તમને ધ્યાન ખેંચવું છે કે ભાઈ આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. જો ચુંબકીય ક્ષેત્ર બદલતું હોય તો શું થાય એ પણ આપણે છેલ્લે વાત કરશું. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરેલી જ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બદલે તેના લીધે સળિયામાં શું થાય? વિદ્યુત ક્ષેત્ર પેદા થાય, બરાબર? એટલે જ એને વિદ્યુત ચુંબકીય કહેવાય, વિદ્યુત ચુંબકીય. તો અહીંયા ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અચળ છે અને સળિયો ગતિ કરે છે, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ? સળિયાને ચુંબકીય ક્ષેત્રને લંબ. ચલો આ બીજો પોઈન્ટ મારે તમારું ધ્યાન આ પોઈન્ટમાં ખેંચવાનું હતું, બીજા પોઈન્ટમાં કે ભાઈ અહીંયા સળિયો છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે, બરાબર? લંબ વી વેગથી ગતિ કરે છે. માં આપણે સાબિતી કરશું ત્યારે તમને કામ આવશે, બરાબર? વી વેગથી ગતિ કરે છે, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ શું આવશે તમે સમજી ગઈ છો, ફેરાડેનો નિયમ ઉપર લખ્યું છે, બરાબર? આથી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી સળિયામાં, સળિયાનું નામ શું આપણે? પી ક્યુ, બરાબર? સળિયામાં શું થશે ભાઈ? ઈએમએફ ઉત્પન્ન થશે. ને જે ઈએમએફ ને આપણે શું કહેશું? કયો ગતિ કે ઈએમએફ, બરાબર છે? ચલો અને નેક્સ્ટ પોઈન્ટ શું લખશો ભાઈ? આથી પી ક્યુ આર એસ ક્ષેત્રફળ
બદલાતું જશે બરાબર ને ભાઈ, જેમ જેમ સળિયો નદી આવે એમાં પીકી વાળે ક્ષેત્ર પર ધીમે 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 ઓછું થતું જાય બરાબર, બદલાતું જશે અને પછી આ પોઈન્ટ લોકો તોય ચાલે. હવે આપણે વાત કરી હતી ભાઈ સાબિતીની, જોતા જાજો ભાઈ કે આમાં સાબિતી કેમ કરી બરાબર. આથી આથી સળિયા સાથે સંકળાતું કુલ ફ્લોક્સ, હા એ બરાબર. ચલો ભાઈ આપણું જૂનું ને જાણીતું સૂત્ર ફઈબા, ફઈબા બરાબર આવી ગયું કામ, બી ઇન્ટુ એ. હવે ચલો ભાઈ એ એટલે શું થાય, શાંતિથી ચેક કર્યો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ પી ક્યુ આર એસ નું ક્ષેત્રફળ કેટલું થાય જોવો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ગુણ્યા એક્સ, દેખાય એવું અહીંયા કૌંસમાં લખી જ દઉં, એલ ગુણ્યા ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ શું કામ લખ્યું ભાઈ, એક્સ એ બદલાય છે અને એલ તો કેવો રહેશે અચળ, સળિયાની લંબાઈ તો બદલવાની છે નહીં બરાબર. તો બી ગુણ્યા શું આવશે, એલ એક્સ. હવે દર વખતે આ તો લખવાનું જ ભાઈ, ફેરાડેના નિયમ પરથી બરાબર ને, ફેરાડેના નિયમ પરથી સળિયામાં ઉદ્ભવતું જોઈએ, સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ઈ બરાબર શું થાય જોઈએ, માઇનસ ડીફાઈ બાય ડીટી. કામ આવી ગયું આ સૂત્ર જોવો જોઈએ, માટે ઈ બરાબર માઇનસ ડી બાય ડીટી. ચલો ભાઈ આ ફાઈ બા, ફાઈ ની જગ્યાએ શું લખશું બા, બા એટલે શું થાય, બી ઇન્ટુ એલ એક્સ જોવો જોઈએ, બી ઇન્ટુ એલ ઇન્ટુ એક્સ. રેડી, આ સૂત્ર આપણે અહીંયા મૂક્યું છે, ધ્યાન રાખજો ફાઈ નું સૂત્ર. હવે જો મેં એક એક વસ્તુ તમને કીધેલી હોય કામ આવશે, એટલે આપણે લખીએ છીએ બધું બરાબર, કે જો બી છે એ અચળ છે બરાબર છે, સળિયાની લંબાઈ પણ અચળ છે, બદલે જે શું ખાલી એક્સ, તો વિકલન કોનું થાય મારો ભાઈ, ખાલી એક્સ નું થાય. એટલે અમુક અમુક વસ્તુની ચોખવટ કરેલી હોય કામ આવે, જો બી બદલતો હોય તો પછી બી નું પણ વિકલન કરવું પડે, સમજાય. મેં ક્લિયર લખેલું છે કે ભાઈ બી તો કેવો છે, અચળ છે, નિયમિત છે, અને લંબાઈ તો સળિયાની બદલે નહીં, તો બી અને એલ ને શું કરનાર સ્વભાવ રહે, શું થશે જોવો જોઈએ, ડી એક્સ બાય ડીટી બરાબર છે, માટે ઈ બરાબર બી એલ. ચલો ભાઈ એમાં બધાને ખબર હોય, અગિયારમાં ધોરણથી ભરી ગઈ, અંતરના છેદમાં સમય અથવા તો અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન, ડી એક્સ બાય ડીટી, અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન શું થાય ભાઈ, તો કે વેગ થાય. તો આ આપણે સળિયાના વેગમાં પહોંચી ગયા, આ બની ગયું તમારું મોસ્ટ ટાઈમપી સૂત્ર, જે તમને આગળ બહુ બધી વાર રિપીટ સાથે કામ આવશે. આ સૂત્રને આપણે શોર્ટકટમાં શું યાદ રાખશું, તો કે બિલીવ, બિલીવ ઇંગ્લિશ શબ્દ છે, બિલીવ એટલે માનવું, યાદ છે, બિલીવ, બી એટલે બી, લ એટલે એલ, અને વ એટલે વી. બી એટલે સાથે ચુંબકીય ક્ષેત્ર, એલ એટલે સળિયાની લંબાઈ, અને વી એટલે સળિયાનો વેગ, બરાબર. એટલે સિમ્બોલ છે, ફિગર આખી યાદ હોય તો તમને યાદ રહી જાય ને ભાઈ, એટલા માટે આપણે ફિગર આખી સમજતા હોય. ચલો તમને મળી ગયું સૂત્ર માઇનસ બી એલ વી બરાબર. હવે આપણે શું વાત કરશું ભાઈ, મેં કીધું ને એક કામ પૂરું, આપણે ટોટલ આજે પાંચ કામ કરવાના છે આ થિયરીમાં, એક કામ પૂરું, એકદમ ઇઝી અને મસ્ત થિયરી છે બરાબર, એકદમ સહેલી. અને આનું જીની છે તો બહુ ડીપમાં છે, આજે પણ ભણશું ને નેક્સ્ટ વિડીયોમાં આનું પ્યોર જીની જરી આવશે બરાબર, જે બુકમાં નહીં હોય. હવે આપણે નેક્સ્ટ બીજી વાર શું કરી ભાઈ, કે આ ઈએમએફ ઉત્પન્ન શું કામ થયું, એમાં અડધું બુકમાં આપ્યું છે, અડધું નથી આપ્યું બરાબર, એવું છે. ઈએમએફ આમાં શું કામ ઉત્પન્ન થયું, અને ત્રીજું આપણે એક સાથે શું ભણશું ભાઈ, કે આ જ સૂત્ર લોરેન્સ બળની મદદથી, લોરેન્સ બળ ચેપ્ટર ચારમાં આવશે, એ તમને ઓટોમેટિક અહીં આવડી જ જશે, હું શીખડાવીશ એટલું બરાબર. તો લોરેન્સ બળની મદદથી હવે આપણે આ જ સૂત્ર સાબિત કરી, રેડી. તો હવે આપણે હજી બે બીજા કામ એક સાથે કરી દઈએ, એક કામ બતી ગયું અને ટોટલ ત્રણ કામ થશે, અને પછી બાકીના બે કામ હજી આપણે આગળ વધારશું, રેડી. ચલો ભાઈ તો હવે પાછી આપણે ફિગર દોરવાની છે, હવે આપણે તે જેટલું જરૂરી છે એટલું જ દોરશું. અને આનો પહેલા હું તમને પ્રશ્ન લખી દઉં બરાબર છે, કે હવે હું શું લખીશ, ગતિકીય ઈએમએફ સાંભળજો, ગતિકીય ઈએમએફ ઉદ્ભવવાનું કારણ એક આપણે ભણશું, અને પછી આપણે ભણશું લોરેન્સ બળની મદદથી, લોરેન્સ બળની મદદથી ગતિકીય ઈએમએફ નું સૂત્ર બરાબર. સૂત્ર સાબિત કરવાનું અલગ રસ્તેથી, અલગ રસ્તેથી કરો તો તમારો બીજો પણ કન્સેપ્ટ ક્લિયર થાય. અને આપણે અહીંયા ઈએમએફ ઉત્પન્ન થયું તો ભણી ગયા ભાઈ, તો કેમ થયું તો આપણને ખબર નથી, એટલે આપણે કારણ શીખવું પડશે. ચલો ભાઈ સેમ વસ્તુ જોવો જોઈએ, હમણાં આપણે ભણ્યા એ પ્રમાણે
નિયમિત ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય છે ભાઈ? પુસ્તકના પાનાની અંદર છે. રેડી છે? ચલો હવે હમણાં આપણે શીખાય પ્રમાણે આમાં શું કરશું, આપણે એક સળિયો દોરશું. હવે આ સળિયામાં ઈએમએફ આવ્યું ક્યાંથી? આ સળિયાને આપણે શું કહ્યો હતો ભાઈ? વી વ્યક્તિ ડાબી બાજુ ગતિ કરાવ્યો હતો. સળિયો કઈ દિશામાં જાય છે તમારે વિચારવું હોય તો? એક્સ દિશામાં, ઋણ એક્સ દિશામાં. બરાબર. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદરની તરફ, એટલે ઝેડ દિશામાં. બરાબર છે? આટલું યાદ રાખજો. અને એકબીજાને કેવા છે? લંબ છે. બરાબર. ચલો હવે આપણે પિક્ચર સ્ટાર્ટ કરી. ભાઈ સિમ્પલ વાત છે, સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરાવતા તેમાં રહેલા વિદ્યુત ભારો પણ શું કરશે ભાઈ? વી વેગથી ગતિ કરશે. સળિયાની હારે હારે શું થાય ભાઈ? એની અંદર રહેલા વિદ્યુત ભારો કોણ? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન છે એ આ ચુંબકીય ક્ષેત્રના લીધે બળ લાગે એટલે શું થાય? ધક્કો લાગે એટલે મુક્ત થઈ જાય. ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ત્યાં શું પેદા થાય ભાઈ? આયનો. નેક્સ્ટ પોઈન્ટ આપણે એની વાત કરશું. જોવો જોઈએ કે વિદ્યુત ભારો પર શું કરશે? ગતિ કરશે. આથી વી વેગથી ગતિ કરતા ક્યુ વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર બી ને કારણે લાગતું લોરેન્સ બળ. ચલો ભાઈ મેં આ હાથે કરીને ત્રણ રાશિ શું કામ લીધી છે કે જેથી તમારું ધ્યાન જાય કે ભાઈ આ જ સૂત્ર શું આવ્યું. બરાબર. એક એક વસ્તુનું ફિઝિક્સમાં કારણ છે કે આ જ સૂત્ર કેમ આપ્યું. એવા તો કેટલા બધા લાગતા બળના સૂત્ર છે તો આને જ કેમ આપ્યું? એટલા માટે જો આની અંદર વિદ્યુત ભાર હોય અને એકદમ કોમન સેન્સની વાત કરીએ સૌથી બેઝિક સૌથી તળિયાની તો ભાઈ આમાં ઈએમએફ ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ આવે. એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ ક્યારે પેદા થાય? જ્યારે વિદ્યુત ભારો એક બાજુ ગતિ કરીને જમા થાય. અને ક્યારે પ્રવાહ ઉત્પન્ન થાય? તો ભાઈ જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે. તો સરવાળે તો આપણે વિદ્યુત ભારમાં જવું જ પડે. તો આની અંદર જે વિદ્યુત ભાર હશે ભાઈ આ એની વાત છે. એ પણ મેં શું કીધું તમને કે સળિયાની સાથે જ બરાબર છે વી વ્યક્તિ શું કરશે? વિદ્યુત ભાર જોવો જે ગતિ કરશે. એટલે હવે વિદ્યુત ભાર જઈ ચુંબકીય ક્ષેત્ર બી માં સળિયાની સાથે વી વ્યક્તિ ગતિ કરે તો એના ઉપર જે બળ લાગે એની શોધ કોણે કરી ભાઈ? લોરેન્સ નામના સાયન્ટિસ્ટે. તેને જે સૂત્ર આપ્યું એ સૂત્ર હું અહીંયા લખું છું. બરાબર છે? જોવો જોઈએ. લાગતું બળ એફ બરાબર ક્યુ ઇન્ટુ સદિશમાં વી ક્રોસ બી. જો આ સૂત્ર તમારે ને મારે યાદ જ રાખવાનું છે. ક્યાંથી એવું એની સાબિતી તો તમે ભવિષ્યમાં ભણશો ગમે ત્યારે અથવા તો ભણી ચૂકી કહીશો. એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. હવે તમને ખબર જ છે અગિયાર માંથી ભણી જઈ કે ભાઈ આ શું કહેવાય? સદિશ ગુણાકાર કહેવાય. સદિશ ગુણાકારનો સિમ્બોલ કાઢો એટલે તમારે સાઇન વિધેય મૂકવો પડે જ નહીં. માટે એફ બરાબર શું થાય? ક્યુ વી બી સાઇન થીટા. હવે હું તમને ક્યારનો કહેતો આવું છું કે ભાઈ વી અને બી અંદર છે બે એકબીજાને લંબ છે એનું કારણ આ હતું. જો અહીંયા શું લખશું ભાઈ? અહીં વી બરાબર છે અને બી એકબીજાને લંબ છે. આથી મારો ભાઈ આ થીટા કેટલો બની જાય? 90 ડિગ્રી. તમને મળી ગયું કારણ? આ સુકામ આપણે ક્યારના વાત કરી છે. હવે તમે ઉપર 90 ડિગ્રી મૂકી દો એટલે QVB QVB સાઇન 90. ચલો સાઇન 90 કેટલા થાય ભાઈ? એક થાય. તો તમને લાગતું લોરેન્સ બળનું સૂત્ર મળી જાય એફ બરાબર QVB. જો સમજાય છે? એટલા માટે આપણે ક્યારના લખતા હતા ભાઈ લંબ છે લંબ છે, ધ્યાન રાખજો. આ તમને મળી ગયું એનું સૂત્ર QVB બરાબર છે. આ સદિશ સ્વરૂપ હતું, આ એક જ છે. તો ખૂણો આપણે મૂક્યો 90 તો તમને શું મળ્યું? QVB. મતલબ કે ચોખ્ખું દેખાય છે. વી વ્યક્તિ જ્યારે વિદ્યુત ભાર બીમાં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તેના ઉપર બળ લાગે. હવે એ બળ કઈ રીતે ગોતી શકાય? આ પોઈન્ટ છે પછી ટેક્સ્ટ બુક માંથી આપ્યો આપણે એની વાત કરી. બરાબર. ક્યુ વિદ્યુત ભાર પર લાગતું આ બળ જમણા હાથના નિયમની
મદદ થી મેળવી શકાય. ધીરજભાઈ, તો આ પણ આપણે ગોખવા નથી, લાગતું બળ આપણે જમણા હાથના નિયમની મદદથી મેળવશું અને ભવિષ્યમાં ભૂલાય નહીં. એટલા માટે હું તમને અહીંયા દોરી પણ આપીશ. જો જમણા હાથનો નિયમ તમારે લગડવાનું છે, જોતા જાજો ભાઈ. રેડી છે? ચેક કરજો, તમે પણ ટ્રાય કરજો. આળસ ના કરો, જમણો હાથ લઈ અંગૂઠો કઈ દિશામાં છે? વી દિશામાં. બરાબર, જોજો. હવે ભવિષ્યમાં તમે ભૂલી જાઓ તો આપણે એવું રિસ્ક નથી લેવું, એટલે હું તમને આવી રીતે દોરી આપું છું. ચલો, વી ક્યાં છે જોવો જોઈએ? આ દિશામાં છે. પછી પછી જોવો જોઈએ, આપણે શું કહેશું, બી. બી ક્યાં છે? ઝેડ દિશામાં છે. ઝેડ મારે કેમ દોરવી? એટલે હું આ રીતે દોર નાખું છું અંદરની તરફ. સમજાય છે? આ બી બરાબર છે. હવે આમ ટ્રાય કરો, જે શું થયું જોવો જોઈએ. આ રીતે તમે ટ્રાય કરશો. ચલો ભાઈ, મેં શું કીધું, બી છે ચુંબકીય ક્ષેત્ર, એ અંદર તરફ છે, ઝેડ દિશામાં. વી છે ક્યાં છે? ઋણ એક્સ દિશામાં. તો આ પેલી આંગળી શું બતાવશે? એના જે વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ ક્યાં છે? ઉપર. અને આ વિદ્યુત ભાર પ્લસ હોય, જો માઇનસ હોય તો ઊંધું થઈ જાય. એ બળ ક્યાં લાગે? નીચે લાગે. કારણ અહીંયા ક્યાંય માઇનસ આવતો નથી, અહીંયા આપણે ચાર્જ કેવો લીધો છે? પ્લસ. એટલા માટે શું થાય ખબર છે? બધા પ્લસ ચાર્જ ઉપર જમા થાય અને બધા ઇલેક્ટ્રોન શું થાય? નીચે જમા થાય. બરાબર, પેલા આટલું સાંભળજો. તો એનો મતલબ કે આ જે વિદ્યુત ભાર છે ભાઈ, એના ઉપર બળ ક્યાં લાગશે? ઉપર તરફ. હું તમને એના કરતા બીજો રસ્તો આપું. ચલો, એના કરતા સારો રસ્તો, મજા આવશે. બરાબર, સદિશ ગુણાકારનો નિયમ 11મા ધોરણનો, કે ભાઈ વી છે એ એક્સ દિશામાં છે, જોવો જોઈએ. ચુંબકીય ક્ષેત્ર છે એ ઝેડ દિશામાં છે. તો બળ ક્યાં લાગે? પાછળ એક જ અક્ષ હોય થી ભાઈ, ક્યાં? તો કે વાય દિશામાં. જોઈ લો, તો આની અંદર વિદ્યુત ભાર હોય ને એને ઉપર તરફ બળ લાગશે. કયા વિદ્યુત ભારને ભાઈ? પ્લસ વિદ્યુત ભારને. ને ઊંધું વિચારો કે પ્લસ ને ઉપર બળ લાગતો હોય તો માઇનસ ને ક્યાં લાગે? નીચે લાગે. હવે તમને પ્રશ્ન થશે જ ભાઈ કે બળ તો ઇલેક્ટ્રોને લાગે, કારણ કે ઇલેક્ટ્રોન છે એ મુક્ત છે, ફ્રી થઈ શકે, આયનો કોઈથી મુક્ત થાય નહીં. તો એ પોઈન્ટ ભૂલાઈ ન જાય એટલે હું લખી જ આપું છું. જોવો જોઈએ કે આ બળ ધન વિદ્યુતભાર અથવા આપણે એને શું કહી શકીએ ભાઈ, આયનો ને ક્યાં લાગશે? ઉપર તરફ. જેને ગોતી આપ્યું એ ઉપર તરફ. બરાબર, અને ઇલેક્ટ્રોન તો ઋણ છે, એટલે ઇલેક્ટ્રોન ને ક્યાં લાગશે ભાઈ? નીચે તરફ લાગશે. બરાબર છે ભાઈ. હવે આયનો ક્યાંથી ભાઈ ના? થોડું કેમેસ્ટ્રી એપ્લાય કરો, કેમેસ્ટ્રી એપ્લાય કરો. બરાબર, કે જ્યારે આના ઉપર ઇલેક્ટ્રોન બળ લઈ ગયું, ઇલેક્ટ્રોન બધાય બાહ્ય સંપક્ષના ઇલેક્ટ્રોન બધાય નીકળી અને નીચે આવી ગયા. તો ઇલેક્ટ્રોન બધાય નીચે આવી જાય તો થાય શું ભાઈ? પાછળ શું વધે? આયન વધે. ની પર કેવો આયન? પોઝિટિવ આયન. કેમ? તો આના ઉપર નીચેની તરફ માઇનસ ઉપર ક્યાં બળ લાગ્યું? નીચે તરફ. એટલે ઇલેક્ટ્રોન બધા નીચે આવી ગયા. ઇલેક્ટ્રોન બધાય આજે જે સળિયો હોય ધાતુનો, બરાબર, આયર્ન હોય, લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, જે ધાતુનો સળિયો હોય, બરાબર, એમાં શું થાય ભાઈ? એની બાહ્યતમક્ષાના ઇલેક્ટ્રોન બધા નીચે આવી જાય તો એના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે કેવા બની જાય? ધન આયન. બરાબર છે. અને આયનો તો કેવા હશે ભાઈ? સ્થિર હશે. ખરેખર આયન કોઈની ગતિ ના કરે. બરાબર, આયનો કેવા હશે? સ્થિર હશે. અને ઇલેક્ટ્રોન, બરાબર છે, ગતિ કરવા માટે મુક્ત હોવાથી શું થશે ભાઈ? એ નીચે તરફ જમા થશે. એટલે બધા ઇલેક્ટ્રોન નીચે વયા જાય એટલે ઓટોમેટિક શું બોલી શકાય? કે આયનો બધા ક્યાં છે? ઉપર છે. હવે તમને ચોખ્ખું દેખાય છે, આમ આમ સળિયામાં, આમ સળિયામાં ઉપર તરફ ધન, બરાબર છે, અને નીચે તરફ ઋણ વિદ્યુત ભાર જોવા મળશે. બરાબર ને ભાઈ? જેના લીધે શું થશે? તો કે એમાં ઈએમએફ પ્રેરિત થશે. લ્યો, તો આ હતું ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ, કે ભાઈ લોરેન્સ બળ મુજબ, બરાબર છે, ઇલેક્ટ્રોન ઉપર બળ લાગ્યું, સિમ્પલ વાત છે. ઇલેક્ટ્રોન બધા નીચે જમા થયા, ધન આયનો બધા ઉપર જમા થયા, એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ પેદા થયું. અને આપણે ચેપ્ટર 3 થી ભણી હતી, એક બાજુ ધન અને એક બાજુ ઋણ પેદા થાય એને આપણે શું કહીએ? ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એટલે એક જાતનો આમાં વિદ્યુત સ્થિતિમાન અથવા તો શું થયો ભાઈ? વોલ્ટેજ પેદા થયો. તો આ વચ્ચેના પોઈન્ટ છે એ ટેક્સ્ટ બુકમાં આપ્યા નથી, ભવિષ્યમાં ભૂલાય નહીં એટલા માટે મેં તમને લખી આપ્યું. અને આ જે બળ છે એ કોના ઉપર લાગતું બળ મેં ગોઠવ્યું છે? જોવો જોઈએ, ભવિષ્યમાં ભૂલાઈ જાય તો જોઈ લેવાનું. પ્લસ ક્યુ પર
લાગતું બળ, તો આના કરતા ઊંધું. ઇલેક્ટ્રોન પર લાગતું બળ કોઈ પૂછે તો અહીંયા માઇનસ આવી જાય, માઇનસ આવે એટલે બળની દિશા બદલી જાય, ઓટોમેટિક બળ ક્યાં આવી જાય, નીચે બાજુ. આ શું કહી શકાય? ઇલેક્ટ્રોન પર લાગતું બળ. બસ, તો કદાચ તમે ગમે એટલા ટાઈમ પછી વાંચશો અને ભૂલાઈ ગયું હોય તો તમને યાદ આવી જશે. રેડી છે? અહીંયા આપણે લખેલો જમાતો નિયમ હવે પાછું બુકમાં જઈ પહોંચે એ આપણે સાબિતી કરી. હજી આ કન્ટિન્યુ છે, આ ક્યુઈબી ઉપરથી આપણે સાબિતી કરવાની છે. આ પોઈન્ટ મેં તમને શું શીખવાડ્યા ખબર છે કે ભાઈ ઈએમએફ ઉદ્ભવવાનું કારણ, ઈએમએફ ઉદ્ભવવાનું કારણ, એનું કારણ કોણ હતું? લોરેન્સ બળ. એના મદદથી આપણે ગતિ ઈએમએફ નું ઈ નહીં સૂત્ર, કયું? બિલીવ વાળું સૂત્ર પાછું સાબિત કરવાનું છે. બરાબર, અહીંયા આપણે બે કામ પૂરા કર્યા. હવે આપણે લોરેન્સ બળથી એને સાબિત કરી, ઓલું ઈ જ સૂત્ર, લોરેન્સ બળ એટલે આ સૂત્ર ઉપરથી ત્રણ કામ થઈ જાય, પછી હજી બાકીના બે કામ આપણે આગળ વધારશું. ચલો, હવે આપણે એની સાબિતી કરી. બહુ મજા આવી છે અને એકદમ ઈઝી છે. આ કયું બળ છે તમને યાદ છે ને ભાઈ? લોરેન્સ બળ છે. બરાબર, હવે લોરેન્સ બળ વડે વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે અથવા તો સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય. એટલે ભાઈ આ લોરેન્સ બળ છે એને કેટલું કાર્ય કરવું પડશે વિદ્યુત ભારને ગતિ કરવા? આ જે જે લખ્યું છે એમાં કંઈક ને કંઈક રહસ્ય સંતાયેલું છે. બરાબર, કરવું પડતું કાર્ય. ચલો ભાઈ, કાર્યનું જૂનું ને જાણીતું સૂત્ર ભાઈ, બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર છે. હવે આ બળનું સૂત્ર જો આપણે અહીંયા લખી નાખી, શું થાય? ક્યુવીબી. અને મારો ભાઈ અહીંયા વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે એ આશરે સરેરાશ, બરાબર છે, એ કેટલું સ્થળાંતર કરે ભાઈ? તો કે જેટલી સળિયાની લંબાઈ હોય એટલું આશરે. બરાબર, ઉપરથી બધા ઇલેક્ટ્રોન ગતિ કરી લોરેન્સ બળના લીધે ધક્કો લાગે. બરાબર, આ રીતે એટલે બધા ક્યાં આવે? નીચે આવે. રેડી? અને બધા પ્લસ આયન ઊંધું બોલવાનું કે ક્યાં જાય? ઉપર જાય. તો એ બધા ચોખ્ખું લખ્યું છે, વિદ્યુત ભાર છે એ આશરે કેટલું સ્થળાંતર થશે ભાઈ? એલ જેટલું. આ તમને મળી ગયું કાર્ય. હવે હવે કાર્યનું બીજું સૂત્ર શું થાય બધાને ખબર છે ભાઈ? કાર્યનું બીજું સૂત્ર ચેપ્ટર એક માં આવે છે, ચેપ્ટર બે માં આવે છે. W બરાબર ક્યુ ઇન્ટુ વી. આ વી એટલે મારો ભાઈ શું છે? વોલ્ટેજ છો, ભૂલાય નહીં. વી એટલે શું થાય? વોલ્ટેજ. બરાબર છે. માટે ચલો ભાઈ ક્યુ ઇન્ટુ વી. હવે વી એટલે વોલ્ટેજ થાય, પણ આ આખા ચેપ્ટરમાં વોલ્ટેજ તો કોને કહેવાય? આપણે એને યુઝ કરતા હોય તો. આ તો આખા ચેપ્ટરમાં આપણે શું કરી ભાઈ? વોલ્ટેજ પેદા કરી છે. એટલે દર વખતે આપણે લોકો વોલ્ટેજને શું કહેશું ભાઈ? ઈએમએફ ઈ કહેશું. અને ચેપ્ટર ત્રણ માં આપણે ભણી ગયા છીએ કે વોલ્ટેજ ઈએમએફ બધું એક જ થાય, શું ફરક છે? એ નાનો ફરક છે તો આપણે ત્યારે ભણી ગયા છીએ. બરાબર, એમ શું લખ્યું છે? ઈ. મારે કોનું કામ છે ભાઈ? ઈનું કામ છે. ઈને હું કરતા બનાવું, શું થાય? ડબલ્યુ ના છેદમાં ક્યુ. જોઈ લો જઈ, ડબલ્યુ આપણે હમણાં જ ભાઈ તો જોવો જઈ. બરાબર છે, આ ડબલ્યુ અહીં આપણે મૂકી દઈ અને આપણું કામ પૂરું. શું થશે જોવો જઈ? ક્યુવીબી, ક્યુવીબી ઇન્ટુ એલ ના છેદમાં ક્યુ. બરાબર છે. ચલો ભાઈ, ક્યુ ક્યુ ઉડી ગયા, આને ખાલી વ્યવસ્થિત ગોઠવવાનું છે. બી લીવ આવી ગયું. માટે ઈએમએફ ઈ બરાબર બી લીવ જેવા સૂત્ર સાબિત કર્યું નહીં આપણે, પણ આખી અલગ ટેકનિક છે. આખી ટેકનિક તમને ક્યાંક ને ક્યાંક એમસીક્યુ સોલ્વ કરવામાં કામ આવશે, ધ્યાન રાખજો. તો આપણે અલગ ટેકનિકથી સાબિત કર્યું. તો અહીં આપણે ગતિકી ઇમેજમાં ત્રણ કામ પૂરા કર્યા. પહેલા આપણે સાબિતી કરી બરાબર છે વિકલનની મદદથી, યાદ છે? વિકલનની મદદથી. બીજું આપણે કોઈ તો ઈએમએફ શું કામ ઉત્પન્ન થયું? તો કે લોરેન્સ બળના લીધે જમણા હાથનો નિયમ વાપરી અને તમે ચેક કરો તો પ્લસ ને ઉપર બળ લાગે, મતલબ કે માઇનસ ને નીચે બળ લાગે અને ઈએમએફ પેદા થાય. ત્રીજું આપણે કોઈ તું કે આ લોરેન્સ બળની મદદથી ઈએમએફ નું સૂત્ર શું થાય? એ જઈવું પાછું બી લી વ. હવે આપણે શું વાત કરશું સાંભળજો. આ ચુંબકીય ક્ષેત્ર હું ક્યારનો કહેતો હોઉં છું કે અચળ છે. હવે હું શું કરી? સળિયાને આપણે શું કરી? ગતિ ન કરાવી અને ચુંબકીય ક્ષેત્ર બદલી. અત્યાર લગી આપણે શું ગણ્યા? બુકમાં ટીક કરેલો ભાઈ કે સળિયો ગતિ કરતો હતો, ચુંબકીય ક્ષેત્ર કેવું હતું? અચળ. હવે આપણે પ્રયોગમાં ભણ્યા હતા ને ભાઈ કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો અથવા તો સળિયાને ગતિ કરાવો. બરાબર, હવે આપણે હું શું કરશું? સળિયો એમને રાખશું ને ચુંબકીય ક્ષેત્ર બદલશું તો શું થાય? જેનું મેં તમને એક્સ્ટ્રા કરાવેલું છે એ તમને કામ આવશે. યાદ છે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. હવે આપણે એની વાત કરી. રેડી? ચલો ભાઈ, હવે આપણે ચોથી વાત કરી. આપણે વાત થઈ પ્રમાણે કે હવે ધારો કે બરાબર ચુંબકીય ક્ષેત્ર
સમય સાથે બદલાય છે અને સળિયો તેમાં સ્થિર છે. એટલા માટે મેં તમને ત્યારે કીધું હતું કે આપણે આ લાઈન લખી દીધી કઈ કે ચુંબકીય ક્ષેત્ર નિયમિત અથવા અચળ છે, એટલે એ બે મિક્સ નથી જાય. હવે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે ને આપણો જે સળિયો છે કેવો છે ભાઈ, સ્થિર છે, તો શું થાય છે? અહીંયા પણ આપણે લોરેન્સ બળ સૂત્ર જ વાપરશું. એ પહેલા મેં તમને એક લાઈન લખી આપી હતી, નોટમાં ચેક કરી લેજો, એ જ લાઈન પાછી લખી આપું છું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે. શું કીધું તું યાદ છે ને ભાઈ? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર. હવે યાદ રાખજો ભાઈ, લોરેન્સ બળનું આ સૂત્ર છે, જયારે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ને ભાઈ, તો એનું સૂત્ર શોધવાની વાત કરી. જુઓ આ પર તમે લોકો ચેપ્ટર 4 માં ભણશો અથવા તો ભણી ગયા છો, બરાબર. લોરેન્સ બળ એફ બરાબર વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો સૂત્રમાં સાંભળજો, તમારે બીજું વિદ્યુત ક્ષેત્ર એમાં એડ કરવું પડે. હમણાં મેં તમને સૂત્ર કરાવ્યું હતું, બરાબર, એ ચેક કરી લેજો. મેં તમને આ રીતે કરાવ્યું હતું, જુઓ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, બરાબર. એમાં વિદ્યુત ક્ષેત્ર શું હતો, ગેરહાજર હતો. કેમ? તો કે એમાં ચુંબકીય ક્ષેત્ર બદલતું નહોતું, આમાં ચુંબકીય ક્ષેત્ર બદલે છે. એટલે આ સૂત્રને કેમ વાપરવું ભાઈ, એ પણ હું તમને એક્સ્ટ્રામાં કરાવું છું. જે ક્યાંય પ્રોપરલી લખેલું નહીં હોય તમે ક્યાંક નોટ ડાઉન કરી લેજો. કોઈ એટલે કોઈ સ્ટુડન્ટને ખબર હોતી નથી, ખબર છે કે આને કઈ રીતે એપ્લાય કરવું. ચુંબકીય ક્ષેત્ર બદલે તો કઈ રીતે એપ્લાય કરવું, અને ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો કેમ એપ્લાય કરવું. અત્યારે પેલા અહીંયા ધ્યાન આપી દેજો, બરાબર, કે આખું સૂત્ર આ છે. ઓલા સૂત્રમાં એ ક્યાં ગાયબ થઈ ગયો હતો? કે ભાઈ એ સૂત્રમાં ચુંબકીય ક્ષેત્ર બદલાતું નહોતું, ખાલી સળિયો ગતિ કરતો હતો, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પેદા નહોતું થતું. એટલે ઈ કેવો લખ્યો હતો? 0. આ વખતે ઊંધું થશે, આ વખતે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે અને સળિયો સ્થિર છે. મારો ભાઈ સળિયો સ્થિર હોય એટલે સળિયાનો વેગ શું થાય? 0 થાય કે નહીં? અહીંયા આપણે શું મૂકી દેશો? 0. જોજો ભાઈ, ત્યાં તમે 0 મૂકશો ને, લેફ્ટ બરાબર પાછું તમને જૂનું ને જાણીતું સૂત્ર મળી જશે. જો છે, આ તમને શું સૂત્ર મળી ગયું જોવો જોઈએ, એફ બરાબર ક્યુઈ. આ સૂત્ર ઓલરેડી તમને આવડે જ છે, ચેપ્ટર નંબર 1 નું સૂત્ર, કે કોઈ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. આ વિદ્યુત ક્ષેત્ર પેદા ક્યાંથી થયું આપણે તો આપ્યું નથી, એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યો એટલે એના ઉપર શું લાગે, બળ લાગે. તો આમાં શું કન્સેપ્ટ લાગુ પડે જોવો જોઈએ, એ તમને લખી આપો, બરાબર. કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી સ્થિર સળિયામાં, એક એક શબ્દ આપણે પરફેક્ટ લખવાનો છે. કે ભાઈ સળિયામાં, સ્થિર સળિયામાં એટલે વેગ 0 આવ્યો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી સ્થિર સળિયામાં વિદ્યુત ક્ષેત્ર પેદા થવાથી, એટલે આ પોઈન્ટ પાછો આવી ગયો, વિદ્યુત ક્ષેત્ર પેદા થવાથી. હવે આ પોઈન્ટ ની વાત કરી, હવે જો વિદ્યુત ક્ષેત્ર પેદા થયું એમાં વિદ્યુત ભાર આવ્યો, તેના ઉપર શું લાગે ભાઈ, બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર પેદા થવાથી વિદ્યુત ભાર પર, કોના, સળિયાના, સળિયાના વિદ્યુત ભાર પર શું લાગશે ભાઈ, તો કે બળ લાગશે. અને તે ગતિ કરીને બરાબર ને ભાઈ, ઈએમએફ ઉત્પન્ન કરશે. હવે એ કેમ ઈએમએફ ઉત્પન્ન કરે, એ તો મેં તમને હમણાં શીખડાવ્યું, બરાબર છે. થોડીક બુદ્ધિ ચલાવો, જ્યારે તમે સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા હતા ત્યારે લોરેન્સ બળ લાગતું હતું એટલે વિદ્યુત ભાર ગતિ કરતા હતા, ને અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર બદલે છે, સળિયો ગતિ કરતો નથી, એટલે લોરેન્સ બળ 0 થઈ ગયું. જોઈ લો, લોરેન્સ બળ તો લાગતું નથી, અહીંયા શું લાગે છે ભાઈ, વિદ્યુત ક્ષેત્રના લીધે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર જે પેદા થયું એના લીધે શું લાગ્યું, બળ લાગ્યું, ને એટલે વિદ્યુત ભારે શું કરી, ગતિ કરી. અને પછી તો ઓલું જ લખવાનું, ઇલેક્ટ્રોન બધા નીચે ગયા, પ્લસ બધા ઉપર ગયા, અને તમે ઈએમએફ મેળવ્યું, બરાબર. તો આ ઈએમએફ છે એ કઈ રીતે આપણે પેદા કર્યું, ચુંબકીય ક્ષેત્રને બદલીને, જે આપણે પહેલા લેક્ચર થી વાત કરી છે ભાઈ, કે તમે કાં તો સળિયાને કે ગુચરાને ગતિ કરાવો, એને ગતિ ન કરાવી હોય તો ચુંબકીય ક્ષેત્ર બદલો, તો એ શું થાય, ઈએમએફ ઉત્પન્ન થાય, બરાબર. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ચોથું કામ પૂરું કર્યું. પહેલું કામ કર્યું ઈએમએફ નું વિકલન વાળું સાબિતી કરી, બીજું કામ ઉદ્ભવવાનું કારણ શીખા, ત્રીજું કામ લોરેન્સ બળથી ઈ નહીં સૂત્ર કેમ સાબિત કરાય એ શીખા, ચોથું કામ કે સળિયો ભલે સ્થિર છે, ચુંબકીય ક્ષેત્ર બદલો તો ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય, આ કન્સેપ્ટ તમને કામ આવશે. ને હજી એક પાંચમું કામ આપણે એક્સ્ટ્રા કરી, હું તમને હજી એક ત્રીજી રીતે શીખવાડું છું, એનું સૂત્ર કેમ સાબિત કરાય, જેમાં પણ તમને કંઈક નવું શીખવા મળશે.
ઈ પેલા ઈ પેલા આ સૂત્ર કેમ લગાડાય એ તમને એની જોરદાર વાત કરી દઉં, બરાબર, જે લગભગ સ્ટુડન્ટ ને ખબર હોતી નથી. એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ બરાબર વી ક્રોસ બી. ચલો ભાઈ એમાં ખાસ ધ્યાન આપજો, હમણાં જે શીખા એને તમને શોર્ટ આઉટ કરાવી આપું છું કે કઈ રીતે આ કામ કરે છે. જુઓ સાંભળજો, અહીંયા આપણે શું કરનાશું, બે ભાગ, બરાબર છે, કે પેલામાં આપણે શું વાત કરશું, જોવું જોઈએ, કે સળિયો સ્થિર હોય, સમજી ગયા ને ભાઈ, વી જીઓ થઈ જાય, સળિયો સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર બદલતું હોય, ચુંબકીય ક્ષેત્ર બદલે તો શું થાય, શોર્ટમાં લખું છું, બરાબર, વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. તો આમાં તમે વી ઝીરો મૂકી દો તો તમને સૂત્ર કયું મળે, એફ બરાબર ક્યુ ઈ. સાંભળજો હવે હું શું લખતું ભાઈ, ચુંબકીય ક્ષેત્ર અચળ હોય અને અને સળિયો ગતિ કરે તો મારો ભાઈ વિદ્યુત ક્ષેત્ર પેદા થાય ન થાય, વિદ્યુત ક્ષેત્ર પેદા ન થાય તો અહીંયા તમે ઈ મૂકી દો ઝીરો તો તમને સૂત્ર કયું મળે, એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. જોઈ લો આ કન્સેપ્ટ, તમે ખાસ યાદ રાખજો કે આ સૂત્રને કઈ રીતે વપરાય. એટલે પેલા આપણે આ સૂત્ર લગાવ્યું યાદ છે અને હમણાં આપણે આ લગાવ્યું તો બેમાં શું ફરક છે સમજાઈ ગયું. હવે આપણે વાત કરીએ છેલ્લી વાત, બરાબર છે, કે હજી આ સૂત્ર અલગ કઈ રીતે સાબિત કરી શકાય, બરાબર. ચલો ભાઈ હવે આપણે એ વાત કરી એક્સ્ટ્રાની, બરાબર, પાછી ફીગર દોરશું પણ વરિયામાં કઈક નવું આવશે, ધ્યાન રાખજો. હવે મેં તમને જે શીખવાડ્યું એવું નહીં, બે આપણે મિક્સ કરી દઈએ બે કન્સેપ્ટ ને. જો કે સળિયામાં હમણાં આપણે શું વાત થઈ, સળિયા રીતે ગતિ કરે, બરાબર છે, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ પેદા થાય. હવે જોજો કેવી મજા આવશે, જો ચુંબકીય બળ શું કરે, ચુંબકીય બળ શું કરે ભાઈ, તો કે પ્લસ ને પ્લસ ઉપર ધક્કો મારે, હે, અને માઇનસ ને શું કરે, માઇનસ ઉપર ધક્કો મારે. તો ચુંબકીય બળ ને શું કહેવાય, એફ ઓફ એમ, ચુંબકીય બળ ને જેને આપણે કહેતા હતા લોરેન્સ બળ. તો લોરેન્સ બળ શું કરશે જોવો જોઈએ, બરાબર, પ્લસ ને ઉપર જમા કરશે, માઇનસ ને નીચે. શું કામ, એક જ વસ્તુ બોલવાની, જમણા હાથનો નિયમ, બળ ક્યાં લાગે, ઇલેક્ટ્રોન નીચે અને પ્લસ ને ક્યાં લાગે, ઉપર. અને હવે તમે વિચારો, હમણાં જ મેં તમને શીખડાવ્યું કે આમાં વિદ્યુત ક્ષેત્ર પેદા શું કામ થયું, ચોખ્ખું દેખાય છે. જો પ્લસ માઇનસ ચેપ્ટર એક, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં પેદા થાય, પ્લસ થી માઇનસ. તો જો આમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં પેદા થયું, પ્લસ થી માઇનસ, જુઓ છે, તો વિદ્યુત ક્ષેત્રની વાત આવી ગઈ, વિદ્યુત ક્ષેત્ર નીચે પેદા થાય, બરાબર છે, અને ચુંબકીય બળ એને શું કરે, ઉપર તરફ લઈ જાય. તો હવે આપણે શું વાત કરી કે આમાં વિદ્યુત બળ, વિદ્યુત બળ ઉપર ક્યાં લાગશે, જોજી, પ્લસ થી માઇનસ. એ શું કરશે ભાઈ, આ બેને ભેગા કરવાની ટ્રાય કરશે, સાંભળો. અને લોરેન્સ બળ ક્યાં લાગશે, પ્લસ ઉપર ઉપર અને ઇલેક્ટ્રોન ઉપર નીચે, બરાબર છે. આપણે ગમે એકની વાત કરી તો લોરેન્સ બળ એના કરતા વિરુદ્ધ દિશામાં લાગશે કે નહીં. લોરેન્સ બળ શું કરશે બિચારો, ઠપો મારી મારીને એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ કરશે, એટલે એને પેદા કરશે. અને વિદ્યુત બળ શું કરશે ભાઈ, એ પ્લસ માઇનસ ને પાછા ભેગા કરશે. એ બે જયારે સ્થિર થઈ જાય, બહુ મસ્ત કન્સેપ્ટ છે ભાઈ, શીખવા જાવ. બે સ્થિર થઈ જાય, ક્યારે સ્થિર થાય, ક્યારેક તો આ ઘટના બંધ થાય ને ભાઈ, કઈ આખી જિંદગી ઈએમએફ પેદા ન થયા કરે, ઇલેક્ટ્રોન હોલ, એટલે સોરી, ઇલેક્ટ્રોન અને પ્લસ, બરાબર, ત્યાં જમા ન થાય. ક્યારેક કઈ બંધ થાય, એ ક્યારે બંધ થાય, જયારે આ બે સરખા થઈ જાય, કયું, વિદ્યુત બળ અને ચુંબકીય બળ, લખી જ દઉં. ચલો કયું બળ ભાઈ, તો વિદ્યુત બળ અને લોરેન્સ બળ. આમાં પણ તમને બીજા કેટલા બધા એનસીક્યુ શીખવા મળશે. ચલો ભાઈ વિદ્યુત બળનું સૂત્ર આપણે હમણાં જ શીખવું કે નહીં, ક્યુ ઈ, જો બધું કરેલું જ પાછું કામ આવે છે, એને આપણે સાંકળી છીએ. લોરેન્સ બળ મેં તમને કરાવ્યું હતું, નહોતું કરાયું હમણાં, ક્યુ ઈ બી, ખૂણો ને એવું હતો એટલે સાઇન તો એક થઈ ગયો હતો, ક્યુ ઈ બી. ચલો ભાઈ એક જોરદાર રિઝલ્ટ બનશે, જે ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલો છે, ક્યુ ક્યુ કટ થઈ ગયા, તમને મળ્યું ઈ બરાબર વી ઇન્ટુ બી, ઈ ના છેદમાં બી બરાબર વી. તમને ખબર છે આ વસ્તુ તમે વિદ્યુત ચુંબકીય તરંગમાં અલગ ચેપ્ટરમાં ભણશો, જેને આપણે વિચાર કરો લોરેન્સ બળ અને વિદ્યુત બળથી સાબિત કરી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર વેગ બરાબર થાય, સમજાય ભાઈ. અને પ્રકાશના વેગ માટે તમે શું કરશો ખબર છે, ઈ ના છેદમાં બી બરાબર અહીંયા સી લખશો. વેગી વેગ જ કહેવાય ને, પરિમાણી દ્રષ્ટિએ વેગ તો વેગ જ કહેવાય, પ્રકાશનો વેગ હોય કાં હોય, તો આનો તમે પરિમાણી સૂત્ર મૂકો ને તો એનો પરિમાણ વેગ જેવા થાય,
તો જો આપણે સાબિત કર્યું ઈ બાય બી બરાબર વી, આ પરીક્ષામાં ઓલરેડી પૂછાયેલું છે, જીની પૂછકેટ બધા માટે મોસ્ટ ટાઈમ ભી છે, ને આ જ વસ્તુ તમે વિદ્યુત ચુંબકીય તરંગમાં સાબિત કરશો. તો અહીંયા પણ ઈજ કન્સેપ્ટ છે ને, વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે, ઓલું વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય, બરાબર છે. આ એક વસ્તુ મેળવી, ચલો બરાબર છે. આને આપણે હાઇલાઇટ કરી નાખી, રેડી. આ શેની વાત છે? વિદ્યુત ક્ષેત્રની વાત છે. હવે આપણે આગળ વધીએ. ચલો, વેદની શોર્ટકટ તમને યાદ છે કેવી કામ આવે છે? વેદ બરાબર, વેદ વોલ્ટેજ વી બરાબર ઈડી. ચલો, વિદ્યુતભાર કેટલું અંદર કાપશે? જેટીની લંબાઈ હોય. અને આ ચેપ્ટરમાં આપણે વોલ્ટેજ શું કરીએ, પેદા કરીએ, એટલે દર વખતે હું કહું જ છું આપણે શું કહેશું, ઈએમએફ ઈ સાંભળજો. આ કેપિટલ ઈ એટલે શું થાય? વિદ્યુત ક્ષેત્ર. ડી એટલે શું થાય? એના વડે થતું સ્થળાંતર. કેટલું થાય છે ભાઈ? જેટલી સળિયાની લંબાઈ હોય. અહીંયા શું આવશે? એલ આવશે. વેદની શોર્ટકટ કેવી કામ આવે છે? હવે તમે સમજી ગયા છો કે આ ઈ ને આપણે અહીંયા એપ્લાય કરશો. જો અહીંયા ટીક કરી દઉં છું, બરાબર. ચલો જોવું જોઈએ, એને એપ્લાય કરશો અને તમને મળશે ઈ બરાબર વી ઇન્ટુ બી ઇન્ટુ એલ. ચલો આને ગોઠવી નાખો જોઈએ, ઈએમએફ ઈ બરાબર બી એલ વી. લ્યો, આવી ગયું કે નહીં? નહીં સૂત્ર આપણે ત્રીજી રીતે સાબિત કર્યું, બરાબર. આટલી બધી વસ્તુ એક રેફરન્સ બુક કે ક્યાંય આપેલી હોય, આને નોટ ડાઉન કરી લેજો, વાંચજો ભાઈ. નીટમાં કે જીમાં તમારા આના કરતા વધારે કાંઈ કરવાની જરૂર નહીં પડે, બરાબર છે. ચલો, આમાં કંઈ ડાઉટ હોય તો ફોન મેસેજ કોલ કરજો, આળસ ના કરતા. નેક્સ્ટ વિડીયોમાં આને આપણે રિવિઝન કરી અને પછી આપણે આગળ વસ્તુ નવી થિયરી તરફ, એટલે કે આનું નાનું હજી પણ આના કરતા પણ થોડુંક આગળનું જીનીટ, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.